અંતર્ગત ભુજ શહેરના પાટવાડી નાકા પાસે સસ્તા અનાજની દુકાને લોકોને નિઃશુલ્ક રાશન અપાયું. વર્તમાને જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. તેવામાં આ પરિવારોને રાશનની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે ત્યારે તે પરિવારોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત નિઃશુલ્કપણે રાશનનું વિતરણ કરવામાં આવતું હોય છે. ત્યારે ભુજમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત નિઃશુલ્ક રાશન આપવામાં આવ્યું હતું. ભુજના પાટવાડી નાકા પાસે આવેલી વ્યાજબી ભાવની દુકાને આ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. તો સરકારની જુદી જુદી યોજના અન્વયે ગરીબોને ઘઉં અને ચોખા તદ્દન નિઃશુલ્કપણે અપાયા હતા. તો ભાજપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય નિમાબેન આચાર્ય, પક્ષ પ્રમુખ વગેરે સહિતના અધિકારીઓ અને સામાજિક કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ.